नमस्कार दर्शक मित्रों, टॉपिक भावनगर में ओछो नितिन बात करिए छे तापीबाई विकास टूर। तापीबाई विकास टूर एटले शोषित पीड़ित महिलाओं ने साचवन जाळवणी અને તેમને વ્યવસ્થિત રીતે અહીં સાચવવાની કામગીરી થઈ રહી છે। પશ્ચિમ બંગાળની યુવતી સમીમા કઈ રીતે પહોંચી છે ભાવનગર, કેટલા દિવસ સાચવી છે તાપીબાઈ વિકાસ ગૃહમાં, આ બધી જ વાત સાથે આપણી સાથે જોડાયા છે ગિરીશભાઈ વાઘાણી। ગિરીશભાઈ, જે પ્રકારે બંગાળની યુવતી ભાવનગર પહોંચી, કઈ રીતે આવી હશે, શું કહેવું છે? નીતિનભાઈ નમસ્કાર। તાપીબાઈ વિકાસ ગૃહ ખાતે પશ્ચિમ બંગાળથી પોતાના પરિવારથી અથવા એની પોતાની માનસિક અસંતુલનથી અથવા કોઈના દ્વારા કોઈ પણ રીતે એ દીકરી ટ્રેન દ્વારા એ ભાવનગર પરામાંથી 4 તારીખે આમ તેમ આટા ફરતી જોવા મળી અને કોઈ સદગૃહસ્થે 181 અભયમમાં ફોન કર્યો। 181 અભયમ દ્વારા એ દીકરીને સરટી હોસ્પિટલ ખાતેના સખી વન સ્ટોપ સેન્ટરમાં લઈ જવામાં આવી। દીકરી ભાષા જાણતી નહોતી, પોતે પછી ખ્યાલ આવ્યો કે પોતે બંગાળની છે, કોઈ હિન્દી ભાષા સમજે નહીં, ગુજરાતી ભાષા સમજે નહીં, માનસિક અસંતુલન। સારવાર કરતા અને સખી વન સ્ટોપમાં એની સમય મર્યાદા હોય કે 5 દિવસ સુધી રાખી શકતે, ત્યારબાદ એ પ્રિવેન્ટિવ રેસ્ક્યુ વિભાગ તાપીબાઈ વિકાસ ગૃહમાં એને ટ્રાન્સફર કરવામાં આવી। દીકરી સાથે સતત વાતચીત કરતા, સતત એનું કાઉન્સેલિંગ કરતા, મેડિકલી એને સ્થિર કરતા, એ દીકરી થોડું ઘણું હિન્દી સમજી શકે એવી પરિસ્થિતિમાં આવી। ત્યારબાદ એ દીકરીની શોધખોળ કરવા માટે થઈને એને ફિંગરપ્રિન્ટના આધારે આધાર કાર્ડથી સર્ચ કરી અને દીકરીને શોધવાનો અમે પ્રયત્ન કર્યો। પોલીસ તંત્ર અને વહીવટીતંત્રના સહયોગથી એ દીકરીના આધાર કાર્ડના શોધ કરવા માટેથી ને ફિંગરપ્રિન્ટ જ્યારે મૂકવામાં આવી, એની ફિંગરપ્રિન્ટ લેવામાં આવી, ત્યારે એ દીકરીનો આધાર કાર્ડ પશ્ચિમ બંગાળના દિનાજપુર જિલ્લાના એક નાના ગામનું મળી આવ્યું, જેના આધારે અમને એવો એક આધાર મળ્યો કે આ દીકરી આ પશ્ચિમ બંગાળની છે। અને વહીવટીતંત્ર અને પોલીસ તંત્રની મદદથી એના પરિવારનો સંપર્ક કરવાનો અમે પ્રયત્ન કર્યો અને એના પરિવારનો સંપર્ક થઈ પણ શક્યો અને ઈશ્વરની કૃપાથી એ પરિવારના દીકરીના માતા ગુજરી ગયેલા છે, એના પિતા એકલા છે, એનો ભાઈ ક્યાં બીજી કોઈ જગ્યાએ નોકરી કરે છે અને દીકરીની હાલત માનસિક અસંતુલન હોય એવું પિતાએ જણાવેલ છે અને 1-2 વખત આવું ઘરેથી નીકળી ગઈ છે પણ ત્યાં ત્યાં હોય, પણ આ વખતે કોઈ કેવી રીતે એ ટ્રેનમાં ચડી ગઈ અને ભાવનગર સુધી પહોંચી, પણ આ ઈશ્વરી કાર્યમાં નિમિત્ત બનવાનો અમને મોકો મળ્યો છે અને આજે એ દીકરીના પરિવારનો અમે સંપર્ક કરી અને આજે દીકરી એ પરિવારમાં પુનઃ અમે ગિરીશભાઈ એક યુવાન દીકરી, ભણેલ ગણેલ દીકરી છે, પરિવારથી વિખૂટી પડી, કેટલાય દિવસો પછી પરિવારને મળી છે, આપ પણ એમના પરિવારને મળ્યા છો, કેવા પ્રકારની લાગણી વ્યક્ત કરે છે? દીકરી અમારી સાથે રહીને ખૂબ ખુશ છે, એ એવું પણ અત્યારે કહે છે કે નહીં મારે તો અહીંયા જ સંસ્થામાં રહેવું છે, મારે જવું નથી, પણ દીકરીને સમજે એક બેટા તું ભણેલી છો, પરિવાર છે આપણી સાથે, તો પરિવારની સાથે આપણે રહીએ એમાં જ આપણે ખુશ હોય અને પરિવાર પણ ખુશ હોય અને દીકરી માની છે એટલે આજે પરિવાર સાથે પુનઃસ્થાપન એનું થઈ રહ્યું છે। ઓકે, થેન્ક યુ।